બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા બાઇક રેલીનું થયું આયોજન. સંઘ પ્રદેશ દીવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ઉપક્રમે પ્રશાસન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જે ઉપક્રમે દીવ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. નોંધનીય છે કે દીવ જિલ્લા એસપી અનુજકુમાર, ડેપ્યુટી એસપી મનસ્વી જૈન તેમજ IRBN આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ મોહમ્મદ રફીક દ્વારા શરૂઆતથી લઈને અંત સુધી બાઇક ચલાવી આ બાઇક રેલીનું નેતૃત્વ કરવામાં આવ્યું, જેમાં દીવ પોલીસના અધિકારીઓ, IRBNના જવાનો, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાનો, ટ્રાફિક સેલના જવાનો સહિત મહિલા પોલીસ ખૂબ જ ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા હતા અને આખા દીવ જિલ્લામાં ફરી પોતાની દેશભક્તિની ભાવના દર્શાવી હતી. દીવની પ્રજાએ પણ દીવના પોલીસનો રાષ્ટ્રપ્રેમનો બિરદાવી સલામી આપી હતી. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ JT પાસે INS ખુકરી જહાજથી આ બાઇક રેલીને દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન, દિનેશ સોલંકી ઉપપ્રમુખ હરેશભાઈ કાપડિયા, કાઉન્સિલર સુનિત શામજી સોલંકી, નીતા સંદીપ જાદવ દ્વારા તારી પાડીને આ બાઇક રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ગોગલાવાડી વિસ્તાર વણાકબારા અને નાગવા થઈ દીવ INS ખુકરી મેમોરિયલ પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગાન બાદ આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અહીં ઉપસ્થિત દીવમાં ફરવા આવેલા પર્યટકોએ પણ દીવ પોલીસના રાષ્ટ્રપ્રેમને બિરદાવી તારીઓ પાડી વધાવી લીધા હતા અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમારે આ બાઇક રેલીમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે સર્વે પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ PI નરેશ પટેલ, PSI પુનિત મીણા, કોસ્ટલ પોલીસ ASI CP ગીરો સહિત દીવ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. મેં અનુજકુમાર, પોલીસ અધિક્ષક જિલ્લા દીવ. આપ સભી લોકો કા આગામી સ્વતંત્રતા દિવસ પર હાર્દિક બધાઈયા દેતા હું, શુભકામનાએ દેતા હું. ઇસ અવસર પર હર ઘર તિરંગા પ્રોગ્રામ કે માધ્યમ સે હમને એક બાઇક રેલી કા સફળતાપૂર્વક આયોજન કિયા. આશા કરતા હું કે આગામી સ્વતંત્રતા દિવસ હમ સભી કે લિયે ખુશિયાં ઓર પ્રોસ્પેરિટી ઓર ચાર કરેગા. ધન્યવાદ.